શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે પગમાં ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા સહિતની ફરિયાદો વધી જતી હોય છે, ત્યારે ફિઝિયોથેરાપીની સારવાર દ્વારા આ પ્રકારના દુખાવાથી રાહત મેળવી શકાય છે. ભુજના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ડેનિસ ચૌહાણ જણાવે છે કે શિયાળામાં ઠંડીની શરૂઆત સાથે જ મોટી ઉંમરના લોકોમાં ઘૂંટણના દુખાવાની ફરિયાદ જોવા મળે છે, સાથે સાથે કમરના દુખાવા સહિતની ફરિયાદો પણ આવે છે. ત્યારે તેમને ફિઝિયોથેરાપીની સારવાર મળે તો તેમને શિયાળામાં આ પ્રકારના દુખાવાથી રાહત મળી શકે તેમ છે. ડોક્ટર ચૌહાણે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું ડોક્ટર ડેનિસ ચૌહાણ, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ, અને છેલ્લા 17 વર્ષ થયા હું ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું, અને જુબલી સર્કલ પાસે જ IIM હોલમાં મારું ક્લિનિક છે. જો ખાલી સ્પેસિફિક ઘૂંટણની વાત કરીએ તો શિયાળામાં જનરલી આમ તો ઓવરઓલ જોઈન્ટ ને ધ્યાન રાખવાની હોય છે, પણ ખાસ કરીને ઘૂંટણ એટલે કે અમુક એજ પછી તકેદારી રાખવી બહુ જરૂરી છે. અને ઘૂંટણમાં જનરલી 50-55 વર્ષના ઉંમરના લોકો, જેન્ટ્સ કે લેડીઝ, એને ખાસ તો જો દુખતા હોય ઇનિશિયલી સ્ટેજમાં તો ડૉક્ટરને મળી અને એને ડાયગ્નોસિસ કરાવીને એનામાં શું કરવું અને શું ન કરવું એ બહુ અગત્યનું ફેક્ટર છે. એટલે એ દુખાવો નાનો પણ તમારે લાઇટલી લેવાનો નહીં, એકવાર ડૉક્ટરને બતાવીને અને એમાં સલાહ લઈને પછી જ આગળ વધવું. જો ઘૂંટણ માટે કેવું છે કે કયા સ્ટેજ ઉપર એ દર્દી આવતા હોય છે એના ઉપર છે. ઘણીવાર કેવું છે કે ઇનિશિયલ સ્ટેજમાં નાની ઉંમરમાં ઘૂંટણનો દુખાવો હોતો હોય છે તો એક્સરસાઇઝ અને સલાહ સૂચન અને થોડાક ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ અને ધ્યાન રાખે, વજન કંટ્રોલમાં રાખે તો જલ્દીથી ફાયદો થતો હોય છે. પણ અમુક ઉંમર પછી એડવાન્સ સ્ટેજમાં આવતા હોય કે જેમ કે બિલકુલ જ ઘસાઈ ગયું છે સાંધો બરાબર અને જોઈન્ટ સ્પેસ જે હોવી જોઈએ તે બિલકુલ જતી રહી છે, તો આપણે પેશન્ટનું પૂછતું હોય છે કે આમાં કઈ રીતે આગળ વધવું છે, કે આ રીતે જ સાચવવું છે કે પછી સર્જરી ઉપર જવું છે. જો સર્જિકલ એસ્પેક્ટ ઉપર એમને જવાની ઈચ્છા હોય અને તો મહાકાર્ડમાં પણ હવે તો સરસ સગવડ છે, અને એના પણ ઓપરેશન પછી પણ સારા એવા દર્દીઓ અહીંયા એક્સેસ કરવા આવે છે, અને જેને એફોર્ડેબલ ન હોય તો એને અમે એક્સરસાઇઝ અને સલાહ સૂચન અને અમુક શેક આપીએ, ટ્રીટમેન્ટ કરીએ તો એને પણ એને ફાયદો તો થતો જ હોય છે. એટલે કયા સ્ટેજ ઉપર દર્દી આવે છે ઘૂંટણના, સર્જિકલ છે કે નોન સર્જિકલ છે, અને સર્જરી પછી પણ થોડા દિવસ પણ એક્સરસાઇઝ કરે તો સરસ રીતે ચાલતા થઈ ગયા હોય છે દર્દી.